विषय आंकड़ाशास्त्र एटले के स्टेटिस्टिक में आगनु एक्जाम्पल जोईशु। बीजु प्रकरण चालू छे अत्यारे आपणे हजु माहितीनु निरूपण ज जेमा आगनो दाखलो जोईए तो एक बगीचा में मौसमना 50 दिवस दरमियान गुलाबना जुदा जुदा छोड़ परथी दररोज उगेला गुलाबनी संख्या विशे आपणे माहिती आपी छे। ते परथी एक वर्ग पण आप्यो छे 30-39 नो। તેવું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું આપણને કહે છે। તો પ્રથમ તો આપણે દાખલામાં જેમ શોધીએ છીએ એમાં આ એટલે કે વિસ્તાર શોધીશું માહિતીનો, જેમાં મહત્તમ કિંમતમાંથી લઘુત્તમ કિંમત એટલે કે ન્યૂનતમ કિંમત બાદ કરીશું। મહત્તમ કિંમત જોઈએ તો અવલોકનોનો અભ્યાસ કરતા મહત્તમ કિંમત 99 છે, લઘુત્તમ કિંમત જોઈએ તો 70 છે। જેથી માહિતીનો વિસ્તાર મળશે 99 માંથી 17 જાય 82 એટલે કે 82 મળશે। અહીંયા એક વર્ગ આપેલો છે એ ઉપરથી આપણે વર્ગો બનાવવાના છે। માહિતીનો વિસ્તાર મોટો છે, જો નાનામાં નાની કિંમત 17 છે અને સૌથી મોટામાં મોટી કિંમત 99 એટલે 17નો સમાવેશ થઈ જાય તેવો એક વર્ગની શરૂઆતથી લેવાનો છે વર્ગ અંતરાલ, અને 99નો સમાવેશ થઈ જાય તેવો, જેથી વર્ગો વિસ્તાર મોટો હોવાથી નિવારક વર્ગોની સંખ્યા વધી જાય માટે આપણે જે આવૃત્તિ વિતરણમાં વર્ગો વર્ગંતરાલ લઈશું જે અનિવારક હશે એટલે 17નો સમાવેશ થઈ જાય। આ લીધેલું છે એમાં આપણે ગણતરી કરીએ તો એક વર્ગંતરાલ આપ્યો છે એમાં 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39 અને 39 એટલે 3, 3, 6, 3, 9, 1, 10 કેટલી વર્ગ લંબાઈ થાય છે 10, તો 17નો સમાવેશ થઈ જાય એવો એક વર્ગ લઈએ દસ વર્ગ લંબાઈ આવી જોઈએ એ રીતે 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને 19 વર્ગ લંબાઈ આવે છે ત્યારે વર્ગ અંતરાલ કેટલો બને છે 10 થી 19 નો। એવી જ રીતે 99નો સમાવેશ થઈ જાય તેવો એક વર્ગ અંતરાલ જોઈએ તો કેટલો આવશે 90 થી 99માં વર્ગ લંબાઈ 10 થશે અને 99નો પણ શું થઈ જશે સમાવેશ। આમ વર્ગ લંબાઈ સોરી વિસ્તાર મોટો હોવાથી 17 અને 99 સુધીની છે કિંમત છે, જેથી અનિવારક આવૃત્તિ વિતરણ આપણે તૈયાર કરીશું। તો પ્રથમ ટાઇટલ આપીશું, આ રકમ પરથી જ ટાઇટલ આપવાનું હોય, ટાઇટલનો અડધો માર્ક્સ હોય એટલે ધ્યાનમાં રાખવાનો શું છે કે મોસમના 50 દિવસ દરમિયાન જુદા જુદા ગુલાબના છોડ પર દરરોજ ઉગેલા ગુલાબની સંખ્યા દર્શાવતું અનિવારક વર્ગો કેવા મળવાના છે અનિવારક એટલે શું આવે ટાઇટલમાં અનિવારક સતત આવૃત્તિ વિતરણ। આ રીતનું આપણે કોષ્ટક તૈયાર કરીશું જેમાં ગુલાબની સંખ્યા આવશે એટલે કે અનિવારક વર્ગો એમ લખી દો તો પણ ચાલે, અનિવારક વર્ગો આવશે, આવૃત્તિ ચિહ્ન આવશે અને એની સંખ્યા આવશે ગુલાબની સંખ્યા, સોરી દરરોજ ગુલાબ ઉગતા હોય એટલે દૈનિક દિવસોની સંખ્યા આવશે, અથવા તો આવૃત્તિ એફ યાદ ના રહે ટાઇટલમાં શું આપવું તો આવૃત્તિ એફ લખી દો તોય ચાલે, અહીંયા આવૃત્તિ ચિહ્ન ખબર જ છે, અહીંયા વર્ગ લખી દેવાના તો પણ વેલિડ છે સાચું જ કહેવાય। અહીંયા લખીશું ગુલાબની સંખ્યા અથવા તો શું લખાય અનિવારક વર્ગો, અહીંયા શું આવશે આવૃત્તિ ચિહ્ન જે ઉભા લીટા કરવાના ને આપણે, અહીંયા આવશે આવૃત્તિ અથવા તો દિવસોની સંખ્યા અથવા તો શું લખી શકાય આવૃત્તિ, આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી જેને સંકેતમાં શાની વડે દર્શાવીએ છીએ એફ, આવૃત્તિ એફ લખી દો તો પણ ચાલે। પ્રથમ વર્ગ આપણે 17નો સમાવેશ થઈ જાય એવો લીધો છે 10 થી 19, પછી કયો આવશે 20 થી, ક્યાં સુધી જવાનું 90 થી 99 સુધી 20 થી 29, 30 થી 39, જો 30 થી 39 વાળો વર્ગ અંતરાલ કયો છે આવી ગયો ને અંદર, 40 થી
ओगणपचास, पचास थी ओगणसाठ, साठ थी ओगणसित्तेर, सित्तेर थी ओगणएंशी, एंशी थी नेव्यासी, नेव थी नव्वाणु। आई गयो लास्ट वर्ग, नेव थी नव्वाणु मां नव्वाणु नो शुं थई जशे समावेश। आ अनिवारक वर्गो केम के छे, तो एनी व्याख्या प्रमाणे जे ते वर्ग अंतराल नी उपली सीमा एटले के ऊर्ध्व सीमा बिंदु नो पछीना वर्ग नी निचली सीमा मां समावेश थतो नथी, एटले के सरखा होता नथी। जो निचली सीमा एटले अधसीमा बिंदु, जे ते वर्ग नु ऊर्ध्व सीमा बिंदु पछीना वर्ग नु ऊर्ध्व सीमा अधसीमा बिंदु सरखा ना होय तो ए वर्गो केवा केवाय, अनिवारक। एटले व्याख्यानी रीते आपणे अनिवारक वर्ग कोने कहीए, तो जे ते वर्गनी उपली सीमा पछीना वर्गनी निचली सीमामां तेनो समावेश ना थाय तेवा वर्ग अंतरालने अनिवारक वर्ग कहेवामां आवे छे। तो आ बधामां जो सरखा नथी, ઉપરનું ઉર્ધ્વ સીમા બિંદુ પછીનું અધ સીમા બિંદુ સરખા નથી, એટલે વર્ગો કેવા કહેવાય, અનિવારક। હવે આપણે માહિતી જોતા જઈશું અને સામે 10 થી 19 માં 10 નો પણ સમાવેશ થઈ જાય અને 19 નો પણ સમાવેશ થઈ જાય અનિવારક વર્ગો છે માટે, એટલે જોતા જઈશું અને એના સામે જે જે અવલોકનનો સમાવેશ થાય તેની સામે ઉભો લીટો એટલે કે આવૃત્તિ ચિહ્ન દોરતા જઈશું। બરાબર, પહેલું જે શું છે 34, તો 34 નો સમાવેશ એમાં થાય 30 થી 39 માં, 26 20 થી 29 માં, 45 40 થી 49 ની અંદર, 35 30 થી 39 માં, 46 40 થી 49 માં, 55 50 થી 59 માં, 37 30 થી 39 માં, 65 60 થી 69 માં, 57 50 થી 59 માં, 39 30 થી 39 માં, 65 60 થી 69 માં, 66 60 થી 69 માં, એ પણ 39 30 થી 39 માં। જો 1 2 3 4 થાય ને પાંચમો લીટો ન પાડતા આડો લીટો કરીને એક સમૂહ બનાવીશું, આગળ શીખી ગયા છે એમ। 39 નો સમાવેશ 30 થી 39 માં, 53 50 થી 59 માં, 82 80 થી 89 માં, 54 50 થી 59 માં, 53 એ પણ 50 થી 59 માં, 4 થઈ ગયા એટલે પાંચમો લીટો ન પાડતા આડો એક સમૂહ બનાવી દઈશું, 85 85 80 થી 89 ની અંદર, 52 50 થી 59 માં, 72 70 થી 79 માં, 35 30 થી 39 ની અંદર, 69 60 થી 69 ની અંદર 69 નો સમાવેશ થાય, 71 70 થી 79 માં, 19 10 થી 19 ની અંદર, 71 પાછા 70 થી 79 માં, 84 એટલે કે 84 80 થી 89 ની અંદર, 18 10 થી 19 ની અંદર, 75 75 70 થી 79 માં, 94 90 થી 99 માં, 28 20 થી 29 ની અંદર, 74 70 થી 79, 1 2 3 4 થાય આડો લીટો એટલે પાંચનો એક સમૂહ બની જશે, 34 30 થી 39 માં, 47 40 થી 49 માં, 76 70 થી 79 માં, 24 20 થી 29 ની અંદર, 52 50 થી 59 ની અંદર, 84 80 થી 89 ની અંદર, 99 90 થી 99 ની અંદર, 64 60 થી 79, 1 2 3 4 થયા પાંચમો લીટો, 96 90 થી 99 ની અંદર, 19 10 થી 19 ની અંદર, 75 70 થી 79 ની અંદર, 23 20 થી 29 ની અંદર, 18 10 થી 19 ની અંદર, 33 30 થી 39 ની અંદર, 27 20 થી 29, 1 2 3 4 થયા પાંચમો લીટો નો દરતા આડો સમૂહ, 51 50 થી 59 ની અંદર, 17 10 થી 19 નો આડો ઊભો લીટો ન દોરતા પાંચમા માં આડો લીટો એક સમૂહ બનાવી દઈશું, 39 30 થી 39 ની અંદર, અને 38 નો પણ 30 થી 39 માં સમાવેશ થાય, 1 2 3 4 થાય એટલે પાંચમા ઊભો લીટો ન દોરતા આડો સમૂહ, એટલે પાંચ પાંચનું ઝૂમકું ગણી શકાય આરામથી। આવૃત્તિ ચિહ્ન દોર્યા પછી તેની ગણતરી કરવાની, કેટલા થયા, પાંચનો સમૂહ હોય એટલે પાંચ આવૃત્તિ ગણી લઈએ, બીજા પાંચ, પાંચને પાંચ 10, ત્રણ પાંચને ત્રણ 8,
पांच, पांच ने बे सात, एक बे त्रण चार अने त्रण, कुल केटला थशे? तो पांच ने पांच दस, दस पांच ने पांच दस ने दस वीस ने त्रण त्रेवीस, त्रेवीस ने आठ एकत्रीस, त्रेवीस ने आठ एकत्रीस ने पांच छत्रीस, छत्रीस ने सात तेतालीस, तेतालीस ने चार सुड़तालीस, अने सुड़तालीस ने त्रण पचास। आपणे केवा छीए? साचा छे। दाखलो साचो आई गई। जवाब केवी रीते खबर पड़े? तो मौसमना दिवसों केटला हता? पचास दिवसों की संख्या काउंट करता आवृत्ति चिन्ह में केटली आई? पचास। एटले दाखलो आपणो केवो कहेवाय? साचो। आज माहिती परथी आ अनिवार केटली वखत रकम आवा अनिवारक वर्गो आपेला होय छे जेने निवारक वर्ग में कन्वर्ट करवाना होय छे, फेरवाना होय छे। तो आज एक्जाम्पल परथी आज अनिवारक वर्गो ने अपने निवारक वर्ग में केवी रीते फेरवी सकाय एनी समझूती मेळवीशुं। जो हवे आ आपणे अनिवारक वर्गो आगळ लीधा हता एम ज आ अनिवारक वर्गो मांथी केटलीक वखत आपणे दाखला एवा आवशे जेने निवारक वर्ग में आपणे कन्वर्ट एटले के फेरवा पड़शे। तो एक एक्जाम्पल एनुं ही ले लईए। आज एक्जाम्पल आपणे जोयुं एनी परथी जे अनिवारक वर्गो आपणे शोध्या एनी परथी एने निवारक वर्ग में फेरवीए। तो अनिवारक वर्गो में किस्सेमां फेरवाना छे? तो निवारक वर्गो अहीं पण गुलाबनी संख्या, तो गुलाबनी संख्या। तो आम तो अनिवारक वर्गो ने निवारक वर्ग में फेरवानुं सूत्र छे के अधसीमा बिंदु, आ अधसीमा बिंदु कहेवाय, ऊर्ध्वसीमा बिंदु। तो आनुं अधसीमा बिंदु शोधवुं होय तो आगळ आपणे सूत्रनी मददथी जोयुं हतुं के जे ते वर्गनी ना आगळना वर्गनी उपली सीमा एटले के आगळना वर्गनुं ऊर्ध्वसीमा बिंदु अने ते ज वर्गनुं अधसीमा बिंदु भाग्या बे करो तो आपणने अधसीमा बिंदु मळी जाय। तेवी ज रीते ऊर्ध्वसीमा बिंदुनुं सूत्र आपणे जोई गया हता के जे ते वर्गनी ઉર્ધ્વસીમા બિંદુ એટલે કે ઉપલી સીમા વત્તા તેના પછીના વર્ગનું અધોસીમા બિંદુ એટલે કે નીચલી સીમા ભાગ્યા બે કરો એટલે ઉર્ધ્વસીમા બિંદુ આવી જાય। પણ મેં કહ્યું હતું કે એને નિવારક વર્ગમાં ફેરવવા માટે એ રીતે પણ આવે ને એક સિમ્પલ રીત યાદ રાખવાની કે અધોસીમા બિંદુ શોધો તો આગળનું જે અધોસીમા બિંદુ હોય એમાંથી માઇનસ 0.5 બાદ કરો અને ઉર્ધ્વસીમા બિંદુ મેળવવા માટે પ્લસ 0.5 उमेरो एटले 10 माथी 0.5 बाद करिए तो केटला आवे 9.5 अने 19 मां 0.5 उमेरो तो केटला आवे 19.5। तमे सूत्रनी मददथी लावो तो पण आज रीतनो वर्ग मळे ए आपणे एक एक्जाम्पल लईने आगळ जोई लीधुं छे। तेम छतां एक जोई लईशुं हमणां। त्यार पछी 20 माथी 0.5 बाद करो तो केटला आवे 19.5। 29 માં 0.5 ઉમેરો એટલે અધોસીમા બિંદુમાં 0.5 બાદ કરો અને ઉર્ધ્વસીમા બિંદુમાં 0.5 ઉમેરો એટલે આપણને નિવારક વર્ગો મળી જશે 29.5। પછી 30 માંથી 0.5 જાય એટલે 29.5, 39.5, 39.5, 49.5, 49.5, 59.5, 59.5, 69.5, 70.5 જાય તો શું રહે? 69.5 માઇનસ 79.5, 79.5 માઇનસ 89.5, 89.5 માઇનસ 99.5। જો અહીંયા જે તે વર્ગની ઉપલી સીમાનો પછીના વર્ગની નીચલી સીમા સામસામે કેવા છે? સરખા છે। તો કેવા વર્ગો કહેવાય? તેને નિવારક, એના સૂત્ર, એનો અર્થ જે જોઈ ગયા હતા નિવારક વર્ગોના કે જે તે વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ પછીના વર્ગનું અધોસીમા બિંદુ સરખા હોય તો તે વર્ગો નિવારક વર્ગો કહેવાય, થઈ ગયા બરાબર। અહીંયા આપણે આવતી હતી શું? તો દિવસોની, દિવસો એટલે કે આવૃત્તિ કેટલી હતી એ દર્શાવી દઈએ। પાંચ પાંચ દસ ત્રણ આઠ પાંચ કેટલી હતી આગળ? સાત ચાર અને ત્રણ એટલે કુલ કેટલા હતા? તો 50 બરાબર। તો આ રીતે અનિવારકો